તો એનો ભાઈ
અને તે પોતે ત્યાં પ્રવેશ સમારોહમાં જોતી હોય છે કે આ બધા ક્રિકેટર આવે છે પણ જે પછી જે ટીમ જીતે છે ને એ ટીમની ખૂબ જ પ્રશંસા થાય છે ત્યારે આવું બધું જોઈ અને જરીના છે અને મનમાં એમ થાય છે કે હું પણ કદાચ ક્રિકેટ રમતી હોત તો અથવા તો મને પણ ક્રિકેટ રમવાની છૂટ હોય તો કેવું સારું તો હું પણ આ લોકોની જેમ ક્રિકેટ રમું ત્યારે એને એક વખત નીચે છે અને એ સાહેબ જે ક્રિકેટના કેપ્ટન હોય છે એને પૂછે છે કે શું હું પણ ક્રિકેટ રમી શકું છું શું તમે મને ક્રિકેટ રમતા શીખવાડશો ત્યારે એ ત્યાંના જે ટુકડીના મેઇન જે હતા એમ કે છે કે કાંઈ વાંધો નહીં હું તને પણ શીખવાડીશ પણ તું તારા જેવી બીજી થોડીક છોકરીઓની ટીમ બનાવીને લાવ તો હું તમને પણ શીખવાડીશ ત્યાર પછી એ લોકો ત્યાં એવી રીતે ક્રિકેટમાં આવે છે અને અમે પૂછ્યું શરૂઆતમાં સરળ કેવી હતી પછી કુસુમને પૂછે છે કે પહેલા તો મારા પિતા માતા અને પિતાએ ના પાડી પરંતુ મેં જયારે જીદ કરી તો ત્યારે તેઓએ રમવાની હા પાડી પછી અપ્સરાને કહે છે કે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમે શાળાએ મોકલે છે હું પણ તેમની મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે તેમને કહ્યું ત્યારે તેઓ ગુસ્સે થઈને છોકરીઓ કે બાસ્કેટબોલ રમે થોડું એવા બધાએ કારણો બતાવ્યા આવી રીતે બધા છે એકબીજાના ઘરે જાય છે અને બધાના અનુભવોની વાત કરે છે ત્યાર પછી લોકો બધા અનુભવોની વાત કરી અને પછી છોકરીઓ શું કહે છે ત્યારે એ કહે છે કે અમે એક અમારી ટીમ બનાવી છે તો એમાં કેમ છે કે શું તમે ક્યારે કોઈને રમતા રમતો રમતા અટકાવ્યા છે કઈ રમત તમને કોણે અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું તો હવે તમે જો તો શેરીમાં તમે દોડા દોડી કરતા હો તો તમને કો ખીજે કેમ કે ત્યાં ઈસમાં ખીજે છે કે તમે જે રમત રમો છો એમાંથી તમને પડી જવાની વાગે છે અથવા તો કે નુકસાન થાય છે એટલે લોકો તમને ના પાડે છે ત્યાર પછી એક છોકરીને મળે છે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે હવે એ લોકો ટીમમાં જે છોકરી છે એને મળવા જાય છે અને એની સાથે વાત કરે છે ત્યારે એ કહે છે કે મેદાનમાં રમવામાં અમને થોડું વિચિત્ર લાગતું પણ પહેલી વાર મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા તેથી અમને ખૂબ જ ઉત્સાહ મળતો હતો અને અમે બાસ્કેટબોલ રમતા હતા પછી અપ્સરાને કહે છે અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે 11 વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી તેઓ હવે 2 વર્ષ થઈ ગયા છે હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પછી બીજી છોકરીને પૂછે છે હા અમે સાચે સખત મહેનત કરી છે કોચ પણ ખૂબ જ કડક છે અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ અમારી પાસે કેવી રીતે રાખવો બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાછળ પાસ કરવો બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું સામેની ટીમના ખેલાડીઓને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો વગેરે બધું અમને અમારા કોચ ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી શીખવતા હોય છે તો હવે આપણે જોઈએ છીએ કબડ્ડીમાં પણ અલગ અલગ રીતે આપણે રમીએ છીએ કબડ્ડી રમતી વખતે શું ધ્યાન રાખવું પડે છે ખો ખો ની રમત રમીએ છીએ તેમાં પણ ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે તો આમાં આખામાં આપણે એ રીતે જોવાનું છે કે કોણ ક્યાં જાય છે અને કેવી રીતે બધી રમત રમે છે તો હવે તમે આ પાઠ છે એ તમે થોડો ઘરે જઈને વાંચજો વાંચ્યા પછી તમે વાંચવાનું છે બરાબર હવે આમાં આપણે જોઈએ કે બધી છોકરીઓ છે એ ક્યાં રમવા જાય છે છોકરીઓ રમવા જાય છે તો ત્યાં એ લોકો શું રમે છે અને કેવી રીતે કઈ ટીમમાં રમે છે તો આમાં આપણે એક ટીમ બતાવી છે આ ટીમ બનાવનાર કોચ દુરખાને અમને કહ્યું મુંબઈના આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે આ વિસ્તારમાં એક મેદાન છે આ અમારું બચ્ચું ખાન મેદાન છે અમારા વિસ્તારમાં મુસ્તાફ ખાન નામનો એક માણસ રહે છે દરેક જણ તેમનેથી ડરે છે પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હોય તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું ત્યારે આ મેદાન ન હતું તે ફક્ત પાદવાળી જમીન હતી બચ્ચુ ખાન બાળકોને રમવાનો અભ્યાસ કરાવતો અમે પણ તે બાળકોમાંના જ હતા બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા બચ્ચુ ખાનની જેમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલુ નાખી છે આજે અમારી ટીમના ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે
કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે નવખાને જાણવું રાખ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના પણ હોય છે અને કેટલાક ઉર્દુ માધ્યમમાંથી અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણતા ભણતા પણ આવે છે પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એકાએક ટીમની જેમ વર્તે છે અને એકતા એ જ અમારા ટીમનો જીવન મંત્ર છે આવો તેઓ એક સમાચાર પત્રમાં જણાવે છે સમાચાર પત્રના એક વાક કહે છે કે અફસાના દેવી માતાને બનાવેલી જાતિની દીવાલ કૂદી ગઈ હતી તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા વિચારો અને તમારા શબ્દમાં લખો પહેલાના જમાનામાં જ્યારે અમુક અમુક છોકરીઓ માટે બંધન હતા કે છોકરીઓ આ ન રમી શકે છોકરીઓ આમ ન કરી શકે છોકરીઓ મોડી રાત સુધી ઘરની બહાર ન રહી શકે એવા બધા નિયમ આજે પણ છે પણ હવે રમત ગમતમાં ઘણો બધો સુધારો થઈ ગયો છે હવે અત્યારની છોકરીઓ બધી રમત રમે છે અત્યારે તો આપણે જે ચાંદ ઉપર પણ જે છોકરીઓ છે એ જઈ આવી છે બરાબર ને અને બાસ્કેટબોલ બેડમિન્ટનમાં બધી જગ્યાએ છોકરીઓનું નામ છે એ આગળ છે એટલે એમાંની જે અફસાના અફસાના છે જેને દીવાન ઓળંગી લીધી છે જે સ્ત્રીઓ આ કાર્ય ન કરી શકે એવું માની અને એને આ દીવાન છે એ ઓળંગી લીધી છે આપ આપણા પ્રશ્ન જવાબ પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ